જય હિન્દ દોસ્તો, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ પર. આજે આપણે આરએમસી 2018 જે એક્ઝામ હતી એના પેપરનું એનાલિસિસ જોશું. તેમાં 100 માર્કનું પેપર હતું, એમાં ઇંગ્લિશ 15 માર્કનું પૂછાયેલું હતું, કોમ્પ્યુટર 41 માર્કનું હતું, ગુજરાતી સાહિત્ય 3 માર્કનું, ગુજરાતી વ્યાકરણ 13 માર્કનું, એટલે કે ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણ થઈને ટોટલ 16 માર્કનું પૂછાયેલું હતું, જીકે પ્લસ કરંટ અફેર થઈને 28 માર્કનું પૂછાયેલું હતું, જેમાં જીકે જનરલ નોલેજ અને કરંટ અફેરના ટોટલ 28 માર્કમાંથી કરંટ અફેર 12 માર્કનું, જનરલ નોલેજ 6 માર્કનું, વિજ્ઞાન 5 માર્કનું પૂછાયેલું હતું, હિસ્ટ્રી 5 માર્કની હતી અને બંધારણ 1 માર્કનું પૂછાયેલું હતું. આમ ટોટલ 100 માર્કનું ક્વેશ્ચન આ બધા ટોપિકમાંથી હતું. જ્યારે આપણે આરએમસી 2021નું સિલેબસ જોઈએ તો તેમાં જનરલ નોલેજ અને કરંટ અફેરમાંથી 25 માર્કનું પૂછાશે, ઇંગ્લિશ વ્યાકરણ અને ગુજરાતી વ્યાકરણમાંથી 30 માર્કનું, કોમ્પ્યુટર 25 માર્કનું પૂછાશે અને મેથ્સ અને રીઝનિંગ 20 માર્કનું પૂછાશે. આમ ટોટલ 100 માર્કનું પેપર હશે અને 1 કલાકમાં આપણે પૂરું કરવાનું રહેશે. મેઇન ડિફરન્સ જોઈએ તો 2018 અને 2021માં 2018માં મેથ્સ અને રીઝનિંગ નહોતું. જ્યારે તમે 2021ના સિલેબસમાં જોશો તો 20 માર્કનું મેથ્સ અને રીઝનિંગ એડ કરવામાં આવેલું છે અને મેઇનમાંથી કે આમાં નેગેટિવ માર્કિંગ સિસ્ટમ નથી, એટલે તમે કોઈ પણ ખોટો આન્સર આપશો તેનો નેગેટિવ માર્ક અપાશે નહીં. થેન્ક યુ.